ધાનેરા તાલુકાની બાપલા ગ્રામ પંચાયત હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. જે પ્રમાણે સરકારના ચોપડે માલિકીની જમીન સરકારી પડતર જમીન લખેલી હોય છે, એ જ પ્રમાણે ગૌચરના નામે પણ જમીનનો કેટલોક ભાગ અબોલ પશુઓના ચાર માટે લખેલો હોય છે. જોકે વધતી જતી વસ્તી અને ભૂમાફિયાના લીધે ગામડા અને શહેરમાંથી ગૌચર ગાયબ થઈ ગયા છે. જેના નામે ગૌચર જમીન હતી એ અબોલ પશુઓ રસ્તા ઉપર રઝળતા થઈ ગયા છે. જ્યારે આજે ધાનેરા તાલુકાના વક્તાપુરા ગ્રામજનો ગૌચરની જમીન બચાવવા માટે આગળ આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર બાપલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને બાપલા ગામના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર વક્તાપુરા ગામની જમીન પાણી પુરવઠા વિભાગને ઠરાવ કરી ફાળવી દેવામાં આવી છે. અને આજે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોદકામની કામગીરી શરૂ કરાતા વક્તાપુરા ગ્રામજનોએ ભેગા થઈ કામ બંધ કરાવી વિરોધ કર્યો હતો. ત્યારે વક્તાપુરા ગ્રામજનોએ લેખિતમાં જિલ્લા કક્ષાએ રજૂઆત પણ કરી છે. વક્તાપુરા ગામ નાનું છે અને ગામમાં સરકારી પડતર જમીન પણ નથી. ભવિષ્યમાં ગામતળ જમીનની જરૂર પડી શકે છે અને વક્તાપુર ગામમાં ગૌચરની જમીન બચી છે તે પણ બાપલા ગ્રામ પંચાયત દ્વારા કઈ રીતે ઠરાવ કરી પાણી પુરવઠા વિભાગને જમીન ફાળવાઈ છે તે કોઈ જાણતું પણ નથી. જેથી ગૌચર જમીન બચાવવા માટે આજે ગ્રામજનો ભેગા થયા હતા. અમારું ગામ નાનું છે. આ નાની આ થોડીક ગૌચરની જમીન બચી છે. આગળ જીબી બોર્ડ બનાવ્યું છે. હવે થોડીક જમીન બચી છે. ગામમાં પ્લોટ નથી, માણસોને રહેવા નથી એટલે બધા કૂવામાં જતા રહ્યા. થોડીક જમીન બચી એમાં અમે પ્લોટિંગ માગ્યું, છતાં આ પાણી પુરવઠાવાળી પંચાયતે અંધારામ રાખી અને આ ગૌચરમાં બાંધકામ પાણી પુરવઠાવાળા બનાવે છે. બરાબર, અમારે થોડીક જમીન એમાં પ્લોટિંગ પડે કે કોઈ ગાયો ચરે એના માટે તો અમે થોડીક જમીન બચાવીને રાખીએ. વચ્ચે આવ્યા હતા, બીજા ઘણા આવ્યા હતા, અમે ના પાડ્યો કે ભાઈ આ અમારે ગૌચર હે, થોડીક જમીન અમે બચાવીને રાખીએ, એ જ રહેવા દો. અમારે કહેતો પ્લોટ પડશે કે ગાયો ચરશે, છતાં પણ એ લોકો આ અંધારામ રાખી પંચાયતે આ બધું કર્યું. ગૌચરમાં સરકાર એવું કહે કે ગૌચર બચાવો, ગૌચર બચાવો. આ ગૌચર કે બચાવે? આ તો ગૌચરમાં બધકોમ કરે પાણી પુરવઠાવાળાને, બીજાને પોતે જાતે અંધારામ રાખી ગામને, આખું ગામ છે. કોઈ બીને પૂછો કે આ પેલું કર્યું હે, છતાં પણ ગૌચર બચાવો. બાપલામાં પણ એવું જ થયું હતું, ગૌચર બચાવવા માટે કેટલું બધું કર્યું, છતાં આ વક્તાપુરામાં બધકોમ કર્યું. આ બાપલામાં કરી શકે? ધોરામાં ઘણી જમીન પડી છે ત્યાં કરે ને, ફાલતુની જમીન સરકારશ્રીની જમીન પડી હોય ત્યાં કરે. ગૌચરમાં હું કોમ કરે? આ લોકો શાનું કામ શરૂ કર્યું? આ પાણી પુરવઠાનું કામ કર્યું હોય, આ લગભગ 3 વીઘામાં કરવાનું હોય. હવે આટલી જ જમીન પડી અમારા પાસે, તો અમે પછી શું કરશે? કયો સર્વે નંબર આ ગૌચરનો? સર્વે નંબર 17 છે. આમ તો સરકાર અને ન્યાયપાલિકાનો આદેશ છે કે ગૌચર જમીનમાં બાંધકામ થઈ શકતું નથી. જ્યારે આજે વક્તાપુરા ગામના લોકો દાવો કરી રહ્યા છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકી અને સંપ માટે કામગીરી હાથ ધરાઈ છે. આખરે બાંધકામની મંજૂરી મળી કઈ રીતે? જો આ રીતે જ ગૌચર ઉપર બાંધકામ થશે તો થોડીક બચેલી જમીન પણ બચશે નહીં. આજે અમારે વક્તાપુરાના ગ્રામજનો બધા ભેગા થયા છે. આ ગૌચરમાં બાંધકામ થાય એને અમે રોકવા તૈયાર છીએ. આને અમે રજૂઆત કરી છે પણ એનો કોઈ ઉકેલ મળ્યો નથી. અને આજે અમે ગામમાં રહેવા માટે પ્લોટિંગ નથી, માણસો ખેતરમાં રહેવા ગયા, છતાં પણ પંચાયતમાં એક બે રજૂ કરી પ્લોટ માટે, તો સરપંચ ગમે તે પણ સરપંચ આવ્યો વિશ્વથી તો ના જ પાડે કે ગૌચરમાં પ્લોટિંગ નહીં પડે. તો આ બોધકમ કેવી રીતે થાય? એ બોધકમ અમે આજે ગામજનો એકતા થઈ વિરોધ કરીને બોધકમ કરવા દઈએ નહીં. શેનું બાંધકામ થશે ગમે ત્યારે તો ગૌચરમાં પાડવામાં આવશે. શેનું બાંધકામ કહેવાય? બાંધકામ પાણી પુરવઠાનું એ છે. તો મંજૂરી આપી કોણે? મંજૂરી સરપંચે અંધારામ રાશિને ગામજનો પૂછ્યા વગર સરપંચે આપી છે. શું રજૂઆત હતી તમારી? હવે શું થવું જોઈએ? અમારે આ કામ બંધ થવું જોઈએ. અમે આજે કામ નહીં કરવા દઈએ, રોકી લેશું. ધાનેરાની બાપલા ગ્રામ પંચાયત ગૌચરમાં થયેલા બાંધકામને લઈ ભારે સખ્ત છે. તાજેતરમાં બાપલા ગામમાં વર્ષોથી રહેતા ગરીબ પરિવારોના મકાન તોડી પાડવામાં આવ્યા હતા. ભારે હોબાળો થતાં સરપંચ સહિત અધિકારીઓ ઊભી પૂછડીએ ભાગી ગયા હતા. તો વક્તાપુરા ગામની ગૌચર જમીનમાં બાંધકામની મંજૂરી મળી કઈ રીતે? અને બાપલા ગ્રામ પંચાયતના ઉપસરપંચે પણ સરપંચની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. આજથી 7 માસ અગાઉ ઠરાવમાં બાપલા ગ્રામ પંચાયતના તમામ સદસ્ય સાથે તલાટીની સહી લેવામાં આવી હતી. જોકે આજે વક્તાપુરા ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગને ફાળવવામાં આવેલ જમીનને લઈ વિરોધ થતાં જ ઉપસરપંચે ગ્રામજનોની સાથે રહેવાનું જણાવ્યું હતું. હવે આ કામ ઠરાવમાં લીધાને 6-7 મહિના થઈ ગયા. એમાં વિશ્વાસમાં કે ગોમને લેશું, લીધું નહીં ગોમ ભીણો કરીને. હવે એ ઠરાવમાં અમારી પંચાયતમાં સહીઓ લીધી, હરેક મેમ્બરથી 10 મેમ્બરે બાપલા શીખે, સરપંચ તલેટી 11-12 થયા. હવે એમનું કહેવું કે વિશ્વાસમાં લે, લીધું નહીં ગોમને. હવે ઉપરથી આ ગોમવાળો ના આવે તો વિશ્વાસમાં તો લેવું જોઈએ ને, ઠરાવ કર્યો હતો.
એમાં હવે મારે પંચાયતમાં રહેવું કે ગોમાં, તો મારે તો જિંદગી ગોમમાં કાઢવી છે. ભલે ડેપ્યુટી હું કાલે ડેપ્યુટી પણ જાય, આપણે કોઈ પરવા નથી. વક્તાપુરા ગ્રામજનો દ્વારા કરેલા દાવા પ્રમાણે ગૌચર જમીન સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી ગૌચર જમીનનો બચાવ થઈ શકે.